ક્યાં હશે? હજી મમ્મી પપ્પા નહીં આવ્યા. મને તો બહુ જોરથી ભૂખ લાગી છે, ક્યારે આવશે? ચાલ હું જોતી આવું બહાર. ક્યારે આવશે મમ્મી પપ્પા અને ક્યાં ગયા છે? ઓ મમ્મી, ઓ અરે ગાંડા, તું અને કામમાં? ગાંડા રે, વળે કેવું કામ? આ મારું વ્યવહારનું, મારું ક્યાંય થતું નથી, મને કોઈ દેતું નથી. અરે બેટા, તારા કાકાને આ ઘરની મિલકતમાં ભાગ જોઈએ છે, એને નોખું થવાનું છે બેટા. જો નાનકા, આપણી પાસે બે મકાન છે. આ મકાન મારું અને જે પેલું મકાન છે ને એ ના કાગળિયા છે. તને તો ખબર જ છે, આપણે જ્યારે ઓલું પેલું મકાન લીધું ને ત્યારે તારી ભાભીના બધા જ દાગીના વેચી અને એ મકાન લીધેલું છે. હવે આપણી પાસે નથી રોકડ રકમ કે નથી દાગીના, જે છે એ આ બે મકાન જ છે. એટલે એક મકાન તારું અને એક મકાન મારું. આલે આ એક મકાનના કાગળિયા. હવે આપણે બંને છૂટા. હજી કહું છું રાકેશભાઈ, કઈ મોડું નથી થયું. રોકાઈ જાઓ રાકેશભાઈ, ઘર છોડીને ન જાઓ રાકેશભાઈ. ભાભી, હું આ ઘરમાં રહેવા માંગતો નથી.
હું મારી અલગ દુનિયા બનાવીશ, એ પણ તમે જોતા રહી જાઓ, હું જાઉં છું, જય શ્રી કૃષ્ણ. રાકેશભાઈ, ભાભી, આ રાકેશભાઈ ઝઘડો કરીને કેમ વયા ગયા? ભાઈ, રાકેશભાઈને અમારા મિલકતમાં હિસ્સો જોતો હતો, એ જુદા થઈ ગયા છે ભાઈ. પણ લગ્ન તો એના બાકી છે. એ જ તો ચિંતા થાય છે મને, લગ્ન પહેલા અગર દેવર જુદો થઈ જાય તો વાપ કોનો આવે? ભાભી, સમાજ શું કહેશે? હું મારા દીકરીથી પણ વધારે મારા દેવરને રાખતી હતી, એને પહેલા રસોઈનો પૂછતી હતી, પણ તો પણ વાપ ભાભીનો જ આવે. તમે પૂછી જો તમારા ભાઈથી. તો ભાભી, લગ્ન તો મારા બાકી છે, ક્યાંક આશા પાતળું હોય તો કરાવો ને, આમણે આમ શિયાળાની મોસમ વહી જાય. અંકલ, હવે લગ્નની શી જરૂર છે? તમારી ઉંમર તો થઈ ગઈ છે. અરે બેટા, લગ્નમાં ઉંમરનો તોડો જોવાનો હોય? લગ્ન તો 50 વર્ષે થાય, કોક કેવા વાળું હોવું જોઈએ. અરે ગાંડા, હવે તું લગ્નનું માંડી વાર, હવે તારા લગ્ન થઈ રહ્યા, હવે તને કોઈ છોકરી આપે પણ નહીં અને કોઈ છોકરી તારામાં પડે પણ નહીં. આયા તો મારો મેળ નહીં પડે એવું લાગે. પણ ભાઈ યાદ રાખજો, હું યુપી જાય એમપી જાય, તમારે હાળી નહીં તો હું કાળી લાવે પણ લગ્ન કરે. હાલો ભાઈ, ભાભી, બેટા.